हाय एवरीवन, तपोवन साइंस एकेडमीनी ऑनलाइन लेक्चर सीरीजमां बधानू स्वागत छे। नमस्कार बधाने, हूँ शैलेष ढोला आप सर्वनु फिजिक्स जीनेटना नवा लेक्चर में स्वागत करूँ छूँ। आम तो आप चेप्टर नंबर 2 में तमने शुरुआत में बेजिक समझायुं हतुं, त्यारबाद आप धीमे धीमे चेप्टर में आगळ वध्या। जो कि आप कुल 2 चेप्टर आम तमे गणी शको, एक तो चेप्टर 1 जे गणी शको तमे बेजिक गणीजो, अने बीजू चेप्टर छे ए आपणे एकम मापन त्रुटि ए गणवानुं छे तमारे, बराबर छे। तो बेजिक जे छे ए सोल्व थवुं बहु जरूरी छे, बराबर। बेजिक वगर तमने आगळ घणी बधी तकलीफ पड़शे, एमां आपणे संकलन भणेला, विकलनना नियमो भणेला, बराबर छे, पछी घात ने ગોઠવતા શીખવેલા, બરાબર। એક એકમમાંથી બીજા એકમમાં જવું હોય તો શું કરવું પડે, એ બધી બેઝિક વસ્તુઓ છે। આ જો ના આવડે તો તમને કોઈ કોન્સેપ્ટ ભલે આવડી જાય પણ તમારો દાખલો સાચો ટીક થાય એ પણ જરૂરી છે। તો તમને શરૂઆતનું જે બેઝિક છે કે એક એકમમાંથી બીજા એકમમાં જતા, એટલે કે સેન્ટીમીટર આપ્યો હોય તમને માઇક્રોમીટરમાં જવું હોય, ફર્મીમીટર આપ્યો હોય તમને નેનોમીટરમાં જવું હોય, આ બધી વસ્તુ બેઝિક છે। જો આમાં તમને તકલીફ પડતી હોય તો બની શકે કે તમારો દાખલાનો આન્સર આવી જાય, પણ તમારો જે આન્સર આવ્યો છે કોઈ એકમમાં આવ્યો છે, મને કે તમને જો ઓપ્શન આપ્યા છે કે અલગ એકમમાં આપેલા છે। હવે તમને જો એક એકમમાંથી બીજા એકમમાં જતા ના આવડે તો તકલીફ ઘણી રહેવાની, તો એ તમને બધું શીખવેલું છે। આઈ હોપ કે તમને બધાએ વ્યવસ્થિત ભણેલું છે, વ્યવસ્થિત શીખેલું છે, વ્યવસ્થિત સમજેલું છે અને તમને બધાને આવડી ગયું છે, બરાબર। તો આપણે એકદમ હવે એન્ડ પર આવી ગયા છે ચેપ્ટરના, આમાં ટૂંકમાં બધું તમને કરાવી દીધું છે। હવે આજના લેક્ચરમાં હું તમને દાખલા આપીશ, આપણે જે હમણાં જીની એક્ઝામ ગઈ 2020ના, એના દાખલા આપણે આને આગળ જે દાખલા લીધેલા એમાં મોસ્ટલી પૂછાયેલ દાખલા આવી ગયા છે ઘણી બધી જગ્યાએ, બરાબર છે। આજે જી 2020 અમુક દાખલા સોલ્વ કરશું અને બરાબર ટૂંકમાં આજે દાખલા સોલ્વ કરવાના છે આપણે જસ્ટ, અને એમાં પણ હું તમને માત્ર હિન્ટ જ આપવાનો છું, હું દાખલા ગણો થતો નથી। હવે દાખલા હું ગણીશ નહીં, કારણ કે મેં જેટલા દાખલા ગણાવવા જોઈએ એટલે દાખલા ગણાવી દીધા છે, હવે દાખલા તમારે જાતે ગણવાના છે, પણ હું તમને હિન્ટ આપીશ, બરાબર। હિન્ટ હું તમને આપીશ કે ભાઈ આ દાખલામાં આમ કરવાનું છે, જે લોકોને રકમ તમારી સ્ક્રીન પર દેખાય પછી તમને લાગે કે ભાઈ આવડી શકે એમ છે એ દાખલા ગણવાના, બરાબર, જાતે ગણવાનું ટ્રાય કરવાની। જો ના આવડે તો તમે હિન્ટ સાંભળી શકો છો, બરાબર, પણ હિન્ટ જોવી જરૂર, કારણ કે કદાચ બની શકે કે હું તમને એક્સ્ટ્રા વસ્તુ કહેતો હોય, ક્યારેક કદાચ બની શકે કોઈ દાખલામાં એક્સ્ટ્રા વસ્તુ કહું તમારે મિસ ના થઈ જવી જોઈએ, બરાબર। તો ફટાફટ આપણે આગળ વધીએ, હવે ચર્ચાને આગળ વધારતા, બરાબર। તો ચલો ધીમે ધીમે તમને હવે અલગ અલગ રકમ દેખાશે સ્ક્રીન પર, એ તમારે 1 બાય 1 દાખલા સોલ્વ કરવાના છે, હિન્ટ હું આપતો જઈશ બધામાં, તમને તમારી સ્ક્રીન પર રકમ દેખાશે, ચલો વાંચે રકમ। ઓકે, કહે છે જો ઝડપ વી, ક્ષેત્રફળ એ અને બળ એફ અને મૂળભૂત રાશિ લેવામાં આવે તો યંગ મોડ્યુલસનું પારિમાણિક સૂત્ર શું હશે? ટૂંકમાં તમારે વી એ અને એફ સ્વરૂપે યંગ મોડ્યુલસનું પાસું શોધવાનું છે। હવે આ દાખલા તમે કરાવેલા છે, દાખલો તમે જોઈ શકો છો, જી મેન 2020માં દાખલો પૂછાયેલો છે, દાખલા આ લેવલના જ હોય છે, હા ક્યારેક બની જાય દાખલો થોડોક લેન્ધી આવે, પણ જેણે મારા લેક્ચર વ્યવસ્થિત જોયા છે, વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી છે એ લોકોને કંઈ વાંધો નહીં આવે, બરાબર છે। બાકી તો જય માતાજી છે જ આપણી પાસે, ઓકે, ફટાફટ આગળ વધી, આ દાખલામાં કરવું શું પડે, શું કરવું પડે દાખલા વિચારો। તમને ખબર છે કે તમારે વેગ એટલે કે ઝડપ વી, ક્ષેત્રફળ એ અને એફ એ ત્રણેય એકમ લખવાના, અને એ ત્રણેયનું જે એમએલટી છે એને ઘાત આપવાની એબીસી, ધારો કે આવું કંઈક કરી શકો, યંગ મોડ્યુલસને કહી દો વાય, વાય પ્રપોર્શનલ ટુ વેગની એ ઘાત, એરિયાની બી ઘાત અને એફની સી ઘાત, આ દાખલામાં આપણે એબીસી શોધવા પડશે, બરાબર છે। એના માટે તમને રીત શું છે, તમને બધાને આગળ આવડે છે, આગળ તમને આવડે છે, હું જસ્ટ તમને હિન્ટ આપી દઉં, કદાચ બની શકે કે તમને આ વાય છે ને, વાય એ વાય છે યંગ મોડ્યુલસ, યંગ મોડ્યુલસ, આપણે એક ચેપ્ટર આવશે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો, એમાં આપણે ભણવાનું છે યંગ મોડ્યુલસ સૂત્ર, બરાબર છે। અત્યારે જસ્ટ ખાલી તમને આપી દઉં છું, યંગ મોડ્યુલસનું સૂત્ર આવશે ન્યૂટન પર મીટર સ્ક્વેર, શું આવશે, ન્યૂટન પર મીટર સ્ક્વેર, બરાબર છે। ચલો એમએલટી પણ બનાવી દઈએ, તમને કદાચ ન ફાવે તો શું, ન્યૂટનનું શું બનશે, m1 l1 t-2 અને મીટર સ્ક્વેરનું બનશે l2, તો યંગ મોડ્યુલસનું શું બનશે, m1 l-1 t-2, બરાબર છે, તમારે વાપરી દેવાનું। વેગનું તમને આવડવું જોઈએ, ક્ષેત્રફળનું આવડવું જોઈએ, બળનું આવડવું જોઈએ, બસ હવે જસ્ટ આગળ બધાને એમએલટી મૂકી એબીસી ઘાત ગુણીને 3 સમીકરણ બનાવવાના છે અને 3 સમીકરણ સોલ્વ કરવાના છે, એટલે તમને તમારો જવાબ મળી જશે। આઈ થિંક આમાં વધારે બીજું કોઈ કોઈની જરૂર છે નહીં, બરાબર છે। તો આ પ્રમાણે હું તમને દરેક દાખલામાં નાની નાની હિન્ટ આપતો જઈશ, દાખલા બધાએ ફરજિયાત ગણવાના છે, બરાબર, ફરજિયાત ગણવાના છે, એટલીસ્ટ બધાએ ટ્રાય કરવાની છે ગણવાની, સમજ પડે કે નહીં, બરાબર છે। ઓકે ચલો, તો આ દાખલો તમને આવડી જશે હવે અને તમને આન્સર આપ્યા જ છે કે શું આન્સર આવશે, બરાબર છે, બની શકે કદાચ આન્સર ખોટા હોય, બની શકે એમ કહું છું, મોસ્ટલી આન્સર સાચા જ છે, બરાબર, મોસ્ટ પ્રોબેબલી, પણ બને કદાચ એવું લાગે કે આન્સર ખોટો છે તો મને કોમેન્ટમાં કહી દેવું અથવા પર્સનલી કહી દેવું, બરાબર છે। ઓકે ચલો આગળ વધી, બીજો દાખલો લઈએ આપણે, તો આઈ થિંક એક દાખલો સોલ્વ થઈ ગયો છે, આમાં તમને હવે બની શકે તમે એક કામ કરો, અત્યારે વિડીયો પોસ્ટ કરો, થોડે થોડે ગણતા જાઓ, તમારો આન્સર આવે એ ટીક કરતા જાઓ, બરાબર છે। આ લેક્ચર પૂરો કરવાનો થોડોક સમય લાગશે તમારે, કારણ કે દાખલા બધા તમારે જાતે ગણવાના છે, હું જસ્ટ આમાં હિન્ટ જ આપવાનો છું, બરાબર। ઓકે ચલો બીજો દાખલો પકડીએ આપણે, ચલો બીજા ક્વેશ્ચનની રકમ તમને દેખાતી હશે, શું કહે છે, જો
राशि x ने કે કૌંસમાં આપ્યું છે આઈ એફ વી સ્ક્વેર છેદમાં ડબલ્યુ એલ રેસ ટુ ફોર વડે દર્શાવાય છે, જ્યાં આઈ જડત્વની ચાક માત્રા, એફ બળ, વી વેગ, ડબલ્યુ કાર્ય અને એલ લંબાઈ છે. તો તમારે એક્સનું પાસું શોધવાનું છે. શું કહે છે જુઓ, રકમમાં કંઈક તમને આવું આપ્યું છે એક્સ બરાબર, જો શું આપ્યું છે રકમમાં આપ્યું છે આઈ એફ વી સ્ક્વેર છેદમાં આવશે ડબલ્યુ એલ રેસ ટુ ફોર, આવું આપ્યું છે બરાબર છે. તમારે જસ્ટ ખાલી એક્સનું પાસું શોધવાનું છે. હવે આમાં ચલો આઈ શું છે, આઈ એટલે તમને કહી દઉં, આઈ છે જડત્વની ચાક માત્રા, જડત્વની ચાક માત્રા, નથી આવડતો એકમ કંઈ વાંધો નહીં, જડત્વની ચાક માત્રા, એનો એકમ તમને કહી દઉં છું કિલોગ્રામ મીટર સ્ક્વેર. શું આવશે એનો એકમ? કિલોગ્રામ મીટર સ્ક્વેર. આગળ એફ બળ છે, બળનો બધાને એકમ આવડે છે બરાબર, કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર છે. વી વેગ છે, એનો એકમ બધાને આવડતો હશે. ડબલ્યુ કાર્ય છે, શું છે કાર્ય, કાર્યનો એકમ શું હોય, તો તમે આમાં એમએલટીથી દાખલો સોલ્વ કરી શકો અને આ પ્રમાણે એકમ મૂકીને પણ દાખલો સોલ્વ કરી શકો છો. ડબલ્યુનો એકમ થશે જૂલ, અથવા લખી શકો તમે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ, કઈ રીતે? એમ વન એલ ટુ ટી માઇનસ ટુ, એના પરથી બરાબર છે. અને એલ શું છે? લંબાઈ બરાબર, તમને ખબર પડી છે લંબાઈનો એકમ છે મીટર. આ બધી વસ્તુ તમારે આમાં મૂકવાની છે અને છેલ્લે તમારે એક્સનો આન્સર છે ને કંઈક આવશે, કિલોગ્રામ મીટર ને સેકન્ડ સ્વરૂપે કંઈક આન્સર તમને મળશે બરાબર છે. હું તમને હિન્ટ આપી દઉં છું, તમારો આન્સર છે ને આવું કંઈક આવશે, જૂલના છેદમાં મીટરનો ઘન. શું આવશે? જૂલના છેદમાં મીટરનો ઘન. આવો આન્સર લાવવાનો પ્રયત્ન કરજો બરાબર, એક્ઝેક્ટ તમને આવું મળશે. ચલો કહી દઉં, જૂલને શું લખાય? કિલોગ્રામ મીટર સ્ક્વેર બાય સેકન્ડ સ્ક્વેર ને મીટરનો ઘન બરાબર. તો તમારો જવાબ આવો આવશે, એક્સ બરાબર કિલોગ્રામ સેકન્ડ સ્ક્વેર એમને રહેશે, અહીંયા આવશે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડનો. તમને આવું કંઈક મળશે, તમને આવું કંઈક મળશે બરાબર છે. તમારો આન્સર કંઈક આવો આવશે, એમાં તમે આ બધું મૂકશો, આઈની કિંમત મૂકો કિલોગ્રામ મીટર સ્ક્વેર, બળની કિંમત મૂકો, વેગનો વર્ક કરો, ડબલ્યુ લે જૂલ મૂકો એટલે આટલા મૂકો બરાબર છે, અને એલની ચારઘાત તમે મીટરની ચારઘાત મૂકજો એટલે તમને છેલ્લે આવું મળશે. આમાંથી પછી આપણે આમાં જવાનું છે. જો આમાં એક કામ કરીએ, મીટર વડે ગુણીને મીટર સ્ક્વેર વડે ભાંગીએ, મીટર સ્ક્વેર વડે ગુણો મીટર સ્ક્વેર વડે ભાંગશો તો તમને છેલ્લે આવું મળશે. હવે આ શું આવ્યું છે? ઉર્જાન છેદમાં કદ. ઉપર કોનો એકમ છે? ઉર્જા અથવા કાર્યનો. નીચે કોનો એકમ છે? કદનો એકમ. તો આને આપણે ભણશું, ભવિષ્યમાં ભણશું ઉર્જા ઘનતા. તો એક્સ શું બતાવશે? ઉર્જા ઘનતા. દાખલો અત્યારે ના આવડે તો કંઈ વાંધો નહીં, પરંતુ એટલીસ્ટ ટ્રાય કરવી, ટ્રાય જરૂર કરવી બરાબર ગણવાની. ફરીથી કહી દઉં છું, જડત્વની ચાક માત્રા બધાને એકમ મૂકવાના. આ તમે એકમ મૂકશો તો તમે દાખલો બે ગણી શકો છો. તમે આનું એમએલટી લઈને દાખલો ગણી શકો છો બરાબર, એમએલટી પરથી પણ દાખલો ગણી શકો છો અને સિમ્પલ આ પ્રમાણે એકમ પરથી પણ દાખલો ગણી શકો છો. તો આ જે એકમ છે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, એમાં આપણે કામ કરીએ, અહીંથી ખબર ડાયરેક્ટ ખબર ન પડે તો મીટર સ્ક્વેર વડે ગુણજો, મીટર સ્ક્વેર વડે ભાંગજો એટલે એકમ બનશે આવો, કિલોગ્રામ મીટર સ્ક્વેર બાય સેકન્ડ સ્ક્વેર. આને કહેવાય જૂલ. તો જૂલ બાય મીટર ક્યુબ તમને છેલ્લે આવું એક પદ મળશે. અને ઉર્જા ભાંગ્યા કદને કહેવાય ઉર્જા ઘનતા બરાબર. તો તમારો આન્સર આમાં ઉર્જા ઘનતા આવશે. ટ્રાય કરજો, એટલીસ્ટ ટ્રાય કરજો બરાબર. આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન તમને તમારી સ્ક્રીન પર છે, કદાચ દાખલો ગણાવેલો છે આગળ બરાબર છે. આ દાખલો આઈઆઈટી 1992 બરાબર છે, 1992 પૂછાયેલ દાખલો. દાખલો આગળ ગણાવી દીધો છે તમને, છતાં પણ તમે ટ્રાય કરજો જોયા વગર દાખલો ગણવાની. શું કહે છે જુઓ, જી રેસ ટુ એક્સ, સી રેસ ટુ વાય, એચ રેસ ટુ ઝેડ નું પાસું છે લંબાઈ જેવું છે. ટૂંકમાં આ ત્રણેયનું પાસું કોના જેવું છે? લંબાઈ જેવું છે. જ્યાં જી, સી અને એચ અનુક્રમે શું છે? ગુરુત્વનો અચલાંક, ગુરુત્વાકર્ષણ અચલાંક, પ્રકાશનો વેગ અને પ્લાન્કનો અચલાંક છે. તો એક્સ વાય ઝેડની કિંમત તમારે શોધવાની છે બરાબર છે. શું શોધવાનું છે? એક્સ વાય ઝેડની કિંમત. કંઈક આવું કહે છે જુઓ, કંઈક આવું તમને કહે છે કે ભાઈ લંબાઈ છે ને, લંબાઈ લંબાઈ એલ, એનું પાસું શું મળે છે? જી રેસ ટુ એક્સ, સી રેસ ટુ વાય અને એચ રેસ ટુ ઝેડ. બસ હવે તમને આગળ ખબર છે, તમને આગળ ખબર છે કે અમે શું કરવાનું છે બરાબર. તમારે એક્સ સાઈડ એલનું પાસું મૂકવાનું. શું આવશે? એમ ઝીરો, એલ વન, ટી ઝીરો. અને આ બાજુ જીનું, સીનું અને એચનું પાસું મૂકી એક્સ વાય ઝેડ અંદર ગુણો, ત્રણ સમીકરણ બનાવો, ત્રણ સમીકરણ સોલ્વ કરો, તમને એક્સ વાય અને ઝેડની કિંમત મળશે. આગળ દાખલો આવો ગણાવેલો છે એટલે આપણે બહુ આમાં ચર્ચા કરશું નહીં. આ પ્રમાણે તમારે કિંમત મૂકવાની છે અને એક્સ વાય ઝેડની તમારે કિંમત શોધવાની છે બરાબર. તમને કિંમત મળી જશે, તમને ઓપ્શન ખબર છે શું આવશે આમ બરાબર. તો દાખલો આઈ થિંક ઇઝી છે, દાખલો ઘણો ઇઝી છે, એમાં આગળ કંઈ કહેવાની જરૂર છે નહીં બરાબર. આગળ કરાવેલું જ છે અને તમે દાખલા આવા ગણેલા પણ હશે જાતે બરાબર. દાખલો ઇઝી છે, આપણે આગળ વધીએ. નેક્સ્ટ દાખલો જોઈએ. જો ચલો નેક્સ્ટ દાખલો જી 2020, એકદમ સોલિડ દાખલો છે, મસ્ત દાખલો છે. ગણતરી કરવાની જરૂર જ નથી, પેન્સિલ ઉઠાવવાની જરૂર જ નથી બરાબર છે. બધી જ વસ્તુ તમને અંદર કહી દીધી છે, જસ્ટ ખાલી બુદ્ધિ દોડાવવાની જરૂર છે. દાખલો રોકડા 4 માર્ક્સ આપે 5-10 સેકન્ડમાં બરાબર. ચલો રકમ વાંચે ખબર પડે. શું કહે છે જો, એક વિદ્યાર્થી વર્તુળાકાર આડછેદવાળી પેન્સિલનો વ્યાસ વર્નિયર કેલિપર વડે માપી 4 અવલોકન, 5.50 mm, 5.55 mm, 5.45 mm અને 5.65 mm નોંધે છે. આ 4 અવલોકનોનું સરેરાશ 5.53-75 mm અને વિચલન એટલે સિમ્પલ ત્રુટી બરાબર, ત્રુટી અને ત્રુટી 0.07395 mm છે. તો
પેન્સિલનો સરેરાશ વ્યાસ કેટલો હોવો જોઈએ? ચલો દાખલો શું કે છે, જો એક વિદ્યાર્થી છે એની પાસે વર્નિયર કેલિપર છે અને પેન્સિલ છે, અને વર્નિયર કેલિપર વડે પેન્સિલનો વ્યાસ માપવાનો પ્રયત્ન કરે છે, બરાબર છે? શું રીડિંગ મળે? કંઈક આવા રીડિંગ મળે છે, 5.50 mm પહેલું રીડિંગ આવું મળ્યું વર્નિયર કેલિપરમાં. બીજું કેટલું મળ્યું? 5.55. જો કે આ લખવાની જરૂર નથી, જસ્ટ તમને સમજાવવા માટે લખું છું. પછી છે 5.45 mm, આગળ છે 5.65 mm, બરાબર. આ પ્રમાણે ચાર રીડિંગ મળે છે. આ ચારેયની સરેરાશ તમારે શોધવાની જરૂર નથી, તમને રકમમાં ઓલરેડી આપી દીધી. કેટલી આપી છે? 5.53 mm મળે છે. મને એમ કહો, તમને એવું શીખવાડ્યું છે મેં. અને ત્રુટી કેટલી મળે છે? ત્રુટી એટલે કે વિચલન, એટલે પેલી નિરપેક્ષ ત્રુટીની વાત કરે છે. વિચલન કહે છે નિરપેક્ષ ત્રુટી. નિરપેક્ષ ત્રુટી ટૂંકમાં ડેલ્ટાલ તમને કહે છે. ડેલ્ટાલ કેટલું આપ્યું? ડેલ્ટાલ આપ્યું છે 0.0073 95 mm, આટલું તમને વિચલન આપ્યું છે, બરાબર છે? તો તમને ચાર ઓપ્શન દેખાતા હશે. આ ચાર ઓપ્શનમાંથી સાચો ઓપ્શન કયો છે એ તમારે કહેવાનું છે, બરાબર છે? ઓપ્શન ABCD. જો કે ખબર જ છે કે સર સી ટીક કરેલો છે તો સી જ આવતો હશે ને, પણ એ કેમ આવે એ વિચારવાનું તમારે બાકી છે, બરાબર છે? હિન્ટ હું તમને આપું. ચલો તમે જુઓ, વર્નિયર કેલિપરનું પહેલું રીડિંગ જુઓ, એ કેટલું આવે? 5.50. બીજું કેટલું આવે? 5.55. ત્રીજું કેટલું આવે? 5.45. ચોથું કેટલું આવે? 5.65. આના પરથી આપણને એક ખબર પડે છે કે વર્નિયર કેલિપર છે એ વધુમાં વધુ પાછળ બે આંકડા આપે છે, પોઈન્ટ પછી બે આંકડા આપે છે મને, બરાબર છે? વર્નિયર કેલિપરની લઘુત્તમ માપશક્તિ કેવી છે? 0.01 mm હશે મારા મતે. કેટલી હશે? 0.05 કે 0.01 mm જેવી કંઈક હશે, બરાબર. ટૂંકમાં પોઈન્ટ પછી બે આંકડા આપી શકે છે, વધારે આપી શકતું નથી. તો જે સરેરાશ મળશે મને, જે સરેરાશ લંબાઈ, આ શું છે સરેરાશ લંબાઈ? આ છે સરેરાશ લંબાઈ આ ચારેયની. એમાં પણ મને પોઈન્ટ પછી બે આંકડા જ મળવા જોઈએ. શું મળવા જોઈએ? પોઈન્ટ પછી બે આંકડા. તો આખી સંખ્યા કઈ છે? 5.53 mm, બરાબર છે? વિચારવાનું આ છે. તો મારે આ બે આંકડા રાખવાના છે, આગળના આંકડા કાઢવાના છે. હવે આગળના આંકડા કાઢતી વખતે મેં તમને કીધું રાઉન્ડ ઓફ કરવું પડે, બરાબર? તો કાઢવાનો કોણ છે? 75 ને કાઢવાના છે. 75માં 7 6 5 કરતા વધારે છે, તો આપણે આગળના આંકડામાં એક ઉમેરવો પડે. શું મળશે? સરેરાશ લંબાઈ, અથવા સાચી લંબાઈ આપણે ગણશું. સરેરાશમાં શું ગણશું? સાચી લંબાઈ. તમને ખબર હશે આપણા દાખલા ગણેલા છે. હવે શું આવશે આનો આન્સર? 5.54 mm. કેટલું આવશે? 5.54 mm, બરાબર કે નહીં? હવે આગળ વધ્યા, એક વાત તો એક વસ્તુ પૂરી થઈ ગઈ, બરાબર. જો કે તમને ઓપ્શન સી છે એમાં 5.54 મળે, બાકી મળતું નથી એટલે ડાયરેક્ટ ટિક કરી દેવાનું. ચલો ત્રુટીનું પણ જોઈ લઈએ. ચલો ત્રુટીમાં પણ એ જ વસ્તુ, તમને પોઈન્ટ પછી વધુમાં વધુ બે આંકડા મળે. પોઈન્ટ પછી વધુ વધુ આ પોઈન્ટ પછી બે આંકડા માપે છે, તો ત્રુટી પણ વધુ લઘુત્તમ માપશક્તિ કેટલી હશે? લઘુત્તમ માપશક્તિ મારા મતે કંઈક આવ્યું છે 0.01 mm જેવી હોઈ શકે, બરાબર છે? આટલી હશે, 0.01 mm જેવી હશે. ટૂંકમાં તમને ત્રુટીમાં પણ પોઈન્ટ પછી બે આંકડા જ મળશે, બરાબર કે નહીં? તો વિચારો, એક ને બે ટૂંકમાં કોને રાખવાના? 7 ને રાખવાના છે, કાઢવાનો કોને? 395 ને. તો તગડો પહેલો છે, 3 6 5 કરતા નાના, તો આગળ કંઈ ઉમેરવાની જરૂર પડે નહીં. ત્રુટી કેટલી આવશે? 0.07 mm. આ મળી ગઈ ત્રુટી. તો લખાયશું એને, લખાશે આ પ્રમાણે. લંબાઈ કેટલી? 5.54 ± ત્રુટી કેટલી? 0.07. અને કાઉન્સની 12 mm લખવું છે, મતલબ કે mm બેન લાગુ પડે. લંબાઈ 5.54 mm છે પેન્સિલના વ્યાસની, બરાબર છે? સોરી, પેન્સિલનો વ્યાસ કેટલો છે? 5.54 mm નો. અને એમાં ત્રુટી કેટલી હોઈ શકે? 0.07 mm ત્રુટી હોઈ શકે. માનો કે તમને પ્રતિશત ત્રુટી માંગી હોત, પ્રતિશત, તો તમે શું કરો? પેલે સાપેક્ષ શોધી નાખે. સાપેક્ષ શું કહેવાય? સાપેક્ષ બરાબર ત્રુટી છેદમાં નિરપેક્ષ ત્રુટી છેદમાં માપ, બરોબર. કેટલું આવે વિચારો? 0.07 / 5.54. આગળ આપણે ગણતરી કરવાની જરૂર છે નહીં. અને પ્રતિશત માંગી હોત શું કર્યું? પ્રતિશત ત્રુટી બરાબર આને ગુણ્યા 100% કરવા પડે. શું છે? 7 / 5.54%. ડાયરેક્ટ લખી નાખું છું, બરાબર છે? 0.07 / 5.54 × 100% કરો, ટૂંકમાં સાપેક્ષ ત્રુટી × 100% કરો, તો તમને શું મળે? પ્રતિશત ત્રુટી મળે. તો 7 / 5.54 જે પણ આન્સર આવે, 1.સમથિંગ એક આવશે, બરાબર છે? એ મળે ગઈ પ્રતિશત ત્રુટી, બરાબર. ઓકે, ચલો આપણે દાખલો રાખીએ. દાખલો મારા માટે બહુ ઇઝી છે. આમાં પેન્સિલ પકડવાની, સોરી, પેન પકડવાની ગણતરીની જરૂર જ નથી. આઈ થિંક આંખ નામ ખબર પડી જવી જોઈએ કે વર્નિયર કેલિપર પોઈન્ટ પછી બે આંકડા આપે છે, જે લંબાઈ મળશે એમાં પણ પોઈન્ટ પછી બે આંકડા હોય, એટલે 7 છે 7 ને 75 ને કાઢવાના. 7 5 કરતા મોટા, આગળના સંખ્યામાં એક ઉમેરીએ તો લંબાઈ 5.54 એક મળી ગયું. દાખલ આગળ ત્રુટી શોધવાની જરૂર નથી, કારણ કે એક જ ઓપ્શન છે સી, કે જેમાં 5.54 મળે છે, બાકી બધામાં અલગ અલગ છે. એટલા માટે ત્રુટીમાં પોઈન્ટ પછી બે જ આંકડા હોય તો 395 કાઢવામાં 3 5 કરતા નાના, તો આગળ કંઈ ઉમેરવાનું થશે. શું આન્સર આવશે? ત્રુટી આટલી. આ કઈ ત્રુટી છે? નિરપેક્ષ ત્રુટી. કઈ ત્રુટી છે? નિરપેક્ષ ત્રુટી આટલી છે, બરાબર છે? અને સરેરાશ લંબાઈ આટલી હશે, એટલે કે સાચી લંબાઈ આટલી અને ત્રુટી આટલી, બરાબર. ઓકે, ચલો આપણે આગળ વધીએ, નેક્સ્ટ દાખલો લઈ લઈએ. હવે ચલો નેક્સ્ટ રકમ છે એ તમને તમારી સ્ક્રીન પર દેખાતી હશે. દાખલો G 2020 નો, બરાબર. શું કહે છે જુઓ, એક વસ્તુની જાડાઈ માપવા માટે 0.1 cm પેચ અંતર અને વર્તુળાકાર સ્કેલ પર 50 કાપા ધરાવતો સ્ક્રૂગેજ વાપરવામાં આવે છે.
तो तेना द्वारा मळतो साचो अवलोकन केटला सेंटीमीटर हशे? चार ऑप्शन आप्या छे, 2.123, 2.125, 2.121, 2.124। आमां मने बीजी कोई पण वस्तु आपी नथी। दाखलो एकदम बुद्धि थी सोल्व करवानो छे, एकदम बुद्धि सोल्व करवानो छे। पहले आपण आपू शुं लखी नाखे, चलो फटाफट लखीए। पहले मने शुं कहे छे, पेच अंतर आप्युं, टूंकमां मने पीच आपी दीधी। पीच अथवा पेच जे कहो, पीच केटली आपी मने? 0.1 सेंटीमीटर। केटली आपी? 0.1 सेंटीमीटर। आगळ लखू छे कुल कापा केटला छे? कुल कापा छे 50। केटला कापा छे? 50 कापा। कुल कापा 50 कापा छे। तो आंथी मने शुं मळे? एलसी मळे कि ना मळे? एलसी बराबर। चलो एलसी शुं आवशे? पीचना छेदमां कुल कापा। माइक्रोमीटर स्क्रू गेज माटे તમને ખબર હોવી જોઈએ પીચ બરાબર, સોરી એલસી બરાબર શું થાય? પીચના છેદમાં કુલ કાપા। પીચ છે 0.1, તો લખશું 0.1 સેન્ટીમીટર છેદમાં 50, બરાબર કે નહીં? હવે સોલ્વ કરતા તમને આવડવું જોઈએ, છેદમાં 50 આવે તો શું કરવાનું? બે વડે ગુણો, બે વડે ભાંગો। ચલો ન ફાવે કરી દઉં છું, તો એલસી બરાબર શું આવશે? ઉપર 0.1 × 2 શું થશે? 0.2। 0.2 અને છેદમાં શું આવશે? 100 આવશે કે ન આવે? ખબર પડે કે ન પડે? આટલી બધી ખબર પડશે, ઉપર 0.2 થઈ જશે, નીચે 100 થઈ જશે। હવે 0.2 ભાગ્યા 100 શું કહેવાય? 0.002 સેન્ટીમીટર। તો એલસી આવું છે, જો ટૂંકમાં આ જે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે એ ઓછામાં ઓછું આટલું માપી શકે, આનથી આનથી ઓછું માપી શકે નહીં। હું શું કહું છું? 0.002 સેન્ટીમીટર સુધી માપી શકે। શું આ માપી શકે? મને એમ કહો, આ માપી શકે? આ માપી શકે? આ માપી ન શકે કેમ? અરે 0.002, એનાથી નીચું નહીં જવાનું। હવે ધ્યાનથી સમજો, શું આ માપી શકશે? ધ્યાનથી સમજો, આ માપી શકશે? ના સાહેબ, આ પણ નહીં માપી શકે। કારણ શું? આ છેલ્લો પોઈન્ટ પછી 3 આંકડા છે, પણ એમાં રીતે પોઈન્ટ પછી છેલ્લે 2 બગડો, ટૂંકમાં બગડાથી નીચે નહીં માપી શકે, સમજ પડે કે નહીં? તો ટૂંકમાં આ માપ માપી શકે નહીં, તો 0.001 સેન્ટીમીટર ના માપી શકે, 0.002 સેન્ટીમીટર માપી શકશે। સમજ પડે કે નથી પડતી? આટલી સમજ પડવી જોઈએ, બરાબર છે? હવે તમને રીડિંગ કહેવાય, પાછો રીડિંગ પેલું કહી આવ્યું, 2.123 સેન્ટીમીટરમાં જ છે। પછી છે 2.125, કયું છે? 2.125। આગળ છે 2.121 અને છેલ્લે છે 2.124। કંઈક આવા માપ આપણને આપેલા છે। હવે આ માપમાંથી આપણે સાચો આન્સર કયો છે ટીક કરવાનો છે। બુદ્ધિ ચાલે ખબર પડી જાય કે ભાઈ આમાં પોઈન્ટ પછી બગડો આવે છે। એક વાત તો બાકી કે પોઈન્ટ પછી 3 આંકડા બધું બધું માપી શકે, બધાને 3 આંકડા છે। જો આરો કે બુદ્ધિ વાપરી છે, ઓપ્શન આપવામાં પણ બુદ્ધિ વાપરી છે। માનો કે આપણને ખાલી એકમાં જ પોઈન્ટ પછી 3 આંકડા આપ્યા હોત તો આપણે ડાયરેક્ટ ટીક કરી નાખત કે ભાઈ આ આન્સર આવે, પણ એ તો દરેકમાં પોઈન્ટ પછી 3 આંકડા છે, તો સર ટીક કયો કરવો? વિચારો, થોડુંક વિચારો, અને એની ખબર પડે કે આમાં પોઈન્ટ પછી 3 આંકડા છે, બધામાં છે। ચલો આગળ વધીએ, હવે છેલ્લો આંકડો બગડો છે, છેલ્લો આંકડો બગડો છે તો માપે, જો આવું કંઈક માપી શકે, 0.002 માપી શકે, 0.004 માપી શકે, 0.006 માપી શકે, 0.008 માપી શકે, બરાબર કે નહીં? તો છેલ્લે બગડો આવતો નહીં એવું માપી શકે, સમજ પડે કે ન પડે? તો કયું માપ આવે? આ તમારો જવાબ આવે, તગડો નહીં માપી શકે છેલ્લે, 5 નહીં 1 નહીં, એકી બેકી સંખ્યા જ આવશે। આ જો આવું આવ્યું હોત 0. અને એનું એલસી આવું આવ્યું હોત 0.01 સેન્ટીમીટર, તો બધું માપી શકે। શું માપી શકે? 0.001, પછી પાછું ઉમેરો 0.002, 0.003, 0.004, સમજ પડે કે પડતી? 0.005, 0.006, આવું માપી શકત, પણ ક્યારે? આટલું એલસી આવ્યું હતું, આવું કંઈક એલસી આવ્યું હતું, આનું શું મિનિંગ થાય? પોઈન્ટ પછી 3 આંકડા અને છેલ્લો આંકડો 1 છે, ટૂંકમાં બધું માપ માપી શકશે, બધા માપ માપી શકશે, 1, 2, 3, 4, 5, પણ એ છેલ્લે બગડો આવે છે તો એ બગડાવાળા જ માપ માપી શકે, બરાબર છે? તમે આ ઉમેરતું જવાનું, ટૂંકમાં ઉમેરતું જવાનું, એક પછી એક પાછું એક એક ઉમેરતું જવાનું, શું આવશે? 2, 4, 6, 8, ટૂંકમાં કયું લાગે તો આ જ આવશે, કારણ કે છેલ્લો આંકડો 4 છે, છેલ્લો આંકડો 4 છે। આ માપ વડે છેલ્લો આંકડો 5 આવી શકે નહીં, તગડો ન આવી શકે, એકડો ન આવી શકે, હા આગળ ગમે આવી શકે, પણ પોઈન્ટ પછી જે ત્રીજો આંકડો છે, પોઈન્ટ પછી જે ત્રીજો આંકડો છે કેવા હશે? બગડાનો સહગુણક, ટૂંકમાં બગડાનો શું કહેવાય? 2, 4, 6, 8, 10, 2, 4, 6, 8, એવા કંઈક આંકડા હશે। ફરીથી કહું છું, પોઈન્ટ પછી ત્રીજો આંકડો બગડો છે આમાં, તો છેલ્લો આમાં પણ જે રીડિંગ છે એમાં પણ પોઈન્ટ પછીનો ત્રીજો જે આંકડો છે એ બગડાનો શું કહેવાય? પેલો ઘડિયામાં આવતું એવું જ કહેવાશે, 2, 4, 6, 8, એ ટાઈપનું આ છેલ્લો આંકડો 0.1 હોય તો બધા માપ માપી શકે, 0.001, 0.002, ટૂંકમાં આવું હોત આવું તો કોઈ પણ માપ ચાલે કે ભાઈ 2.213, 2.215, 2.212, બધા માપ ચાલે, પણ આવું હોય છેલ્લે બગડો તો કંઈક કહેવામાં આ સાચું તો 2.212 જ આવે, બરાબર કે નહીં? સમજ પડે? આઈ થિંક બધાને ખબર પડી ગઈ છે હું શું કહેવા માંગુ છું, બરાબર છે? ઓકે, તો બધું વસ્તુ ભાઈ બેઝિક ક્લિયર ને તો જ આવડે, દાખલો બહુ ઇઝી છે, બહુ દાખલો ઇઝી છે, વિચારો, દાખલામાં હકીકત કંઈ નથી, પણ આટલી બુદ્ધિ ચાલવી જોઈએ, બરાબર? આટલી બુદ્ધિ ચાલવી જોઈએ, આવી મહેનત હશે વ્યવસ્થિત, ટૂંકમાં બધું તમે જુઓ, દાખલા એટલા બધા અઘરા નથી, દાખલા ઇઝી છે, પણ એકદમ કોન્સેપ્ચ્યુઅલ દાખલાઓ પૂછાય છે, સમજ પડે કે નહીં? નેક્સ્ટ દાખલો લઈએ આપણે, નેક્સ્ટ રકમ વાંચે, શું કહે? જુઓ, ઘન ધાતુના ગોળાની ઘનતા તેનો દળ અને વ્યાસ માપીને નક્કી કરવામાં આવે છે। ધાતુના ગોળાની ઘનતામાં મહત્તમ ત્રુટિ એક્સના છેદમાં 100% છે। જો દળ અને વ્યાસના માપનમાં સાપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ નહીં અને પ્રતિશત ત્રુટિ આવશે,
માપનમાં સાપેક્ષ ત્રુટિ આપણે આપી છે અનુક્રમે 6% અને 1.5%. તમારે એક્સની કિંમત શોધવાની છે, બરાબર. દાખલો ઈઝી છે, શું કહે છે, ઘન ગોળો છે. તો આપણે ઘનતાની વાત કરી, દળની વાત કરી, વ્યાસની વાત કરી. ચલો ઘનતા લેવા કોણ જોડે દે, દળના છેદમાં કદ સાથે. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થાય. શું તમે કદ આપ્યું? કદ મને ડાયરેક્ટલી આપ્યું નથી, પણ એની જગ્યાએ શું આપ્યું મને? ગોળાનો વ્યાસ આપ્યો. તો ગોળાનો, ગોળાના કદ અને ગોળાના વ્યાસે શું લેવા દેવા છે? બધાને ખબર હોવી જોઈએ ગોળાનું કદ શું થાય. ગોળાનું કદ થશે 4/3πr³. શું થાય? 4/3πr³. ચલો આર, આર બરાબર શું લખાય? આર બરાબર લખાય વ્યાસના છેદમાં બે. શું લખાય? વ્યાસના છેદમાં બે. તો આમ લખી જો કે કદ, કદ બરાબર શું આવશે? આ 4/3πr એમને રાખો, જો કે કંઈ આગળ વધવાની જરૂર છે નહીં. ડાયરેક્ટ તમને ખબર પડી જાય કે ભાઈ આગળના આંકડાથી ત્રુટીને છોતરો કંઈ ફરક ન પડે, તો બધી ગણવાની જરૂર છે નહીં. અથવા ચલો ખબર ન પડે જે લોકો, એના માટે છે આ ગોળાનું કદ. બધાને ખબર છે 4/3πr³ આવે, પણ તમને ત્રિજ્યા આપ્યું કે વ્યાસ આપ્યો, વ્યાસ આપ્યો, તો આપણે ત્રિજ્યાને કે વ્યાસ લખી નાખશું 4/3π. ત્રિજ્યા શું છે? d/2. ત્રિજ્યા બરાબર શું છે? d/2 નો ઘન, બરાબર. તો માટે કદ બરાબર શું છે? કદ બરાબર 4/3π, ડી નો ઘન છેદમાં 8. શું આવશે? ડી નો ઘન છેદમાં 8. આગળના શું આંકડા આવશે? આ 4π છેદમાં 3 8, બરાબર. 3 × 8, તો બે બે ઉઠશે. શું આવશે? માટે કદ બરાબર આવશે શું? આ d³ એમને આવશે ઉપર, d³ π d³ છેદમાં 6 આવશે ને, π/6 d³, બરાબર કે નહીં? જો 4 × 2 = 8 એટલે 2 × 3 = 6. શું આવશે? π/6 d³. તો આ એનું કદ મળી ગયું. આ કિંમત મૂકી દઉં, માટે ઘનતા શું આવશે? રો બરાબર દળ એમ છેદમાં π/6 d³. હવે આપણે ત્રુટીની વાત કરી છે. શું વાત કરી? ત્રુટીની. તો તમને ડાયરેક્ટ આવડે કે ના આવડે? ચલો હવે તમને ખબર છે ત્રુટીનું સૂત્ર શું બને. જો આમાં બે રસ્તા છે, ત્રુટીનું સૂત્ર બનાવો Δρ/ρ, Δρ/ρ બરાબર Δm/m પ્લસ 3 × Δd/d. કારણ કે આગળ π/6 છે, સંખ્યા છે, એમાં ત્રુટી હોય નહીં. એક તો આ રીતે થઈ શકે, બે બાજુ 100% આપણે ગુણ નાખો, પછી Δm/m × 100% ની કિંમત મૂકો, 3 × Δd/d × 100% કિંમત મૂકો, તમને શું મળશે? Δρ/ρ મળશે. પરંતુ આ પ્રમાણે ના કરે, આ પ્રમાણે કરે કે ભાઈ આપણને આવું મળ્યું, રો પ્રપોર્શનલ ટુ શું મળ્યું? એમની 1 ઘાત ને ડી નો ઘન મેળવો કે ન મેળવો. ચલો બરાબર, હવે શું કરવાનું? ઘાત ગુણ્યા ત્રુટી, શોર્ટકટ મેથડ. ચલો દળમાં ત્રુટી કેટલી આપી? દળમાં ત્રુટી લખી દો, રકમ કેટલી લખી? 6%. અને વ્યાસમાં ત્રુટી કેટલી આપી? 1.5%. કેટલી આપી? 1.5%. તો શું કરવાનું? ઘાત ગુણ્યા ત્રુટી, મતલબ ઘનતાની ત્રુટી કેટલી આવશે? ઘનતામાં ત્રુટી આવશે કેટલી? જો 6 × 1 = 6, તો 6% પ્લસ 3 × 1.5, તો કેટલું આવશે? 4.5 ને 15 × 3 = 45, 4.5%. તો 6% પ્લસ 4% શું આવશે? 10.5%. તો ઘનતામાં ત્રુટી મળશે કેટલી? 10.5%. લખી અહીંયા આપણે માટે, માટે નીચે લખું થોડુંક, માટે રોમાં ત્રુટી કેટલી આવી? રોમાં ત્રુટી આવી 10.5%, બરાબર. પરંતુ રકમ વાંચો, રકમમાં શું કહે છે? રકમમાં તમને એમ કીધું છે કે ઘનતામાં ત્રુટી મળે છે એક્સના છેદમાં 100%. તો આપણે એક શોધવાનું છે. તમને અહીંયા એમ નથી કીધું ઘનતામાં ત્રુટી શોધો, તમને એમ કીધું છે ઘનતામાં ત્રુટી આપી એક્સના છેદમાં 100%, તો એક્સ શોધો. કઈ નહીં, ઘનતામાં ત્રુટી આવી કેટલી? 10.5%. એના બરાબર આ લોકો રકમમાં કેટલી આપી? એક્સના છેદમાં 100%. કેટલી આપી? એક્સના છેદમાં 100%. ટકા બે સાઈડથી ઉડી ગયા. આપણે એક્સને કરતા બનાવો, એક્સ બરાબર શું આવશે? 10.5 × 100, તો શું આવશે? માટે એક્સ બરાબર 10/50, બરાબર કે નહીં? શું આવશે? 10/50. સિમ્પલ વસ્તુ છે, બરાબર છે. 10.5 × 100, તમને કોઈ એક્સ શોધવાનું હતું. દાખલો ઈઝી છે, થોડોક વળી એ લોકોએ વાયડા કરવાની પ્રયત્ન કર્યો છે, પણ આપણે એમથી કંઈ ફરક પડે નહીં, બરાબર છે. ઘનતામાં ત્રુટી પૂછ્યું કેટલી આવે? 10.5%. અને એ લોકોએ ઘનતામાં ત્રુટી આપી x/100%, તો એક્સ બરાબર કેટલા આવશે? 10/50. શું આવશે? 10/50. દાખલો ઈઝી છે, દાખલો ઘણો ઈઝી છે મારા માટે, બરાબર. દાખલામાં કંઈ છે નહીં એવું બધું લેવાનું કે તમને ના આવડે, બરાબર. નેક્સ્ટ દાખલો જોઈ લઈએ. નેક્સ્ટ દાખલો રકમ વાંચીએ આપણે, G 2020. એક સ્ક્રુ ગેજની વર્તુળાકાર સ્કેલ પર કુલ 50 કાપા. ચલો મને પહેલાં શું આપ્યું? કુલ 50 કાપા આપ્યા. લખી નાખે કુલ કાપા કેટલા આપ્યા? 50. કુલ કાપા છે 50. આગળ વધીએ. સ્ક્રુ ગેજને વાપરતા પહેલાં વર્તુળાકાર સ્કેલ મુખ્ય સ્કેલ કરતાં 4 એકમ આગળ છે. શું કહે છે? જો વિચારો, ધ્યાનથી વિચારો. શું કહે છે? તમે જે માઇક્રોમીટર સ્ક્રુ ગેજ તમારી પાસે છે એ એકદમ ફિટ છે, બરાબર. એની જે બંને આપણે એકદમ શું કહેવાય, ટાઈટ કરેલું છે, ફિટ કરેલું છે, છતાં પણ એમાં જોવા એવું મળ્યું છે એનો વર્તુળાકાર સ્કેલ મુખ્ય સ્કેલ કરતાં 4 એકમ આગળ છે. મતલબ એમ થાય છે કે જ્યારે બંને 0 ભેગા થવા જોઈએ, તમને ખબર છે આ પ્રમાણે 2 0 ભેગા થવા જોઈએ. હવે હું ડિટેલમાં ચર્ચા નહીં કરું, તમે આગળ ભણાવેલું છે એટલા માટે, બરાબર છે. આ પ્રમાણે બંને 0 ભેગા થવા જોઈએ, પરંતુ એનું છે કે વર્તુળાકાર સ્કેલ મુખ્ય સ્કેલ કરતાં 4 એકમ આગળ છે. ટૂંકમાં 4 એકમ ઓલરેડી માપે છે, ઓલરેડી એ 4 એકમ માપે છે.
સમજ પડે કે નહીં પડતી? ચાર એકમ એ માપે છે હકીકત શું હોવું જોઈએ, એમ લખેલું હોવું જોઈએ કે સ્ક્રુગેજને વાપરતા પહેલા વર્તુળાકાર સ્કેલનો ઝીરો મુખ્ય સ્કેલના ઝીરો સાથે ભેગો થાય છે, બંધ બેસે છે. પણ અહીંયા તો એમ લખ્યું છે કે મુખ્ય સ્કેલ કરતા વર્તુળાકાર સ્કેલ ચાર એકમ આગળ છે, મતલબ કે આગળ છે, મતલબ કે એટલું વધારાનું ઓલરેડી માપી દે છે. તો ત્રુટિ કેવી આવશે? ધન ત્રુટિ, ઋણ ત્રુટિ. તો એક વાર શું બાકી કે ધન ત્રુટિ આવશે? કઈ ત્રુટિ આવશે? ધન ત્રુટિ આવશે. એમાં વધારે ચર્ચા કરવાની જરૂર નથી, તમને આગળ ભણાવેલું છે. જે લોકો આગળના લેક્ચર વ્યવસ્થિત જોયા નથી એને કદાચ તકલીફ પડે અત્યારે. બરાબર, આગળ વધીએ. આગળ થર્ડ લાઈન એવી લખી છે, વર્તુળાકાર સ્કેલ એક સંપૂર્ણ ભ્રમણ પૂરું કરે ત્યારે તે મુખ્ય સ્કેલ પર 0.5 mm જેટલું સ્થાનાંતર કરે છે. તો શું લખ્યું છે? એક ભ્રમણમાં, વર્તુળાકાર સ્કેલના એક ભ્રમણમાં કેટલું માપ મળે મુખ્ય સ્કેલ પર? 0.5 mm મળે. આનથી શું મળે? આનથી મળશે પીચ. શું મળશે? પીચ મળશે. અને આગળ લખ્યું છે શૂન્ય ત્રુટિની પ્રકૃતિ. ટૂંકમાં ત્રુટિ કઈ ટાઈપની છે? તમને એમ કીધું છે ને શૂન્ય ત્રુટિની પ્રકૃતિ. પ્રકૃતિ એટલે કે ટાઈપ. બરાબર છે. આમાં એમ કહેવા માંગે છે કે કઈ ટાઈપની એરર છે આપણે ઓલરેડી શોધી જ નહીં. કઈ એરર છે? ધન ત્રુટિ છે. અને આગળ એમ લખ્યું છે સ્ક્રુગેજની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે શોધવાની. બસ સિમ્પલ દાખલો છે. પહેલા આપણે શોધી નાખીએ પીચ અથવા પેચ અંતર. તો પીચ પી બરાબર શું મળશે? બરાબર, મુખ્ય સ્કેલ પર મળતું માપ 0.5 mm છેદમાં ભ્રમણ કરાવેલ આટાન સંખ્યા. કેટલા આટા? એક આટો છે. તો શું આવશે? પીચ કેટલી આવશે? 0.5 mm. પીચ મળી ગઈ 0.5 mm. હવે શું મળે? એલસી મળે કે ન મળે? ચલો એલસી બરાબર શું આવે? એલસી બરાબર શું મળે? પીચ પી અથવા પેચ અંતર પી છેદમાં કુલ કાપા. કુલ કાપા. ચલો પીચ કેટલી છે? 0.5 mm છેદમાં કુલ કાપા કેટલા? 50 છે. પાછી એ જ વાત છે. બરાબર, છેદમાં 50 શું કરવાનું? બે વડે ગુણો ને બે વડે ભાંગો. બરાબર, 50 વડે ગુણો અને 50 વડે, સોરી, બે વડે ગુણો ને બે વડે ભાંગો. સોરી, તો એલસી બરાબર શું આવશે? એલસી બરાબર 50 × 2 100 થઈ જશે. ઉપર સુધી છે 100 અને સોરી નીચે સુધી, નીચે આવશે 100 અને ઉપર સુધી 0.5 × 2 અડધું × 2 થશે 1. તો 1 mm આવશે કે ન આવે? આટલું આવ્યું કે ન આવ્યું? હવે તમે જુઓ, તમને આન્સર બધા માઇક્રોમીટરમાં આપેલો છે. તો તમને શું મળે? એલસી બરાબર, એલસી બરાબર શું મળશે? 0.01 micrometer. શું મળે? 0.01 micrometer. આનામ પણ કહેવાય 10⁻⁵ મીટર. તો આપણે આન્સર મીટરમાં લેવા. જો તમે પહેલા જુઓ, આવો તમને ઓપ્શન આપ્યો હોય કે 0.01 mm, એ કે ઓપ્શનમાં છે નહીં. જો ઓપ્શન નંબર 4 જુઓ, એમાં 0.1 છે, 0.01 નથી. તો ઓપ્શન 4 નો આવે. સમજ પડે છે? ઓપ્શન 4 આવશે નહીં. વિધા આપણી પાસે ઓપ્શન એ, બી ને સી. ઓપ્શન એ પણ નહીં આવે. કેમ ઓપ્શન એ નહીં આવે? કારણ કે એમાં ત્રુટિ ઋણ આવી. તો આપણી પાસે બે ઓપ્શન વધારે, બી ને સી. હવે આપણે બી ને સી માંથી એક ટીક કરવાનો છે. કાં તો આન્સર 0.1 micrometer આવે, કાં તો 10 micrometer, બેમાંથી એક આવતો હશે. બરાબર, તો છેલ્લે આપણને કામ કરીએ, એમ તો આન્સર છે ને આપણે મીટરમાં ફેરવી નાખીએ. હવે મારે મીટરમાંથી માઇક્રોમીટરમાં જવું છે. બધાને આવડવું છે મીટરમાંથી માઇક્રોમીટરમાં. એમ ખબર ન પડે આમ 10 વડે ગુણો 10 વડે ભાંગી નાખો. તો શું આવશે? આવું કંઈક આવે 10 × 10⁵ છેદમાં 10. સમજ પડે કે ન પડે? હવે આ જે 10⁵ ભાંગ્યા 10 શું કહો? 10⁻⁶ તો શું આન્સર આવશે? 10 micrometer. સમજ પડવી જોઈએ. એલા હમણાં જ લેક્ચરની સ્ટાર્ટમાં જ કીધું હતું કે એકમનું કન્વર્ટ કરતા હવે આ ભૂલ ના પડવી જોઈએ. હવે મારે તમને એ શીખવાનું ન હોય કે મીટરમાંથી માઇક્રોમીટરમાં કેમ જાવ, એ જાતે શીખી લેજો. બરાબર, આગળના લેક્ચર જોઈ લેવા. હજી જોવામાં તકલીફ પડતી હોય તો સમજવાનું કે આપણે કંઈ કરતા નથી, આપણે મહેનત કરતા નથી એમ સમજી લેવાનું. હવે જો હજી આમાં તકલીફ પડતી હોય ને કે 10⁻⁵ ને 10 micrometer કહેવાય, એ હજી તકલીફ પડતી હોય તો આપણે ભાઈ ગંભીર મુશ્કેલીમાં છે એમ માનવું. બરાબર છે. એના માટે તમારે જાતે જ મહેનત કરવી પડશે. હવે બહુ ઘણું બધું આગળ ચાલી ગયું છે અને આવી તકલીફ હવે તમને પડવી છે. ઘણા દાખલા સોલ્વ કરાવ્યા છે આવું બધું કન્વર્ઝન માટે. બરાબર, ઓકે. ચલો, તો તમારો શું આન્સર આવશે? ત્રુટિ ધન હશે અને આન્સર આવશે 10 micrometer એલસી. નેક્સ્ટ દાખલો જોઈએ. આપણે રકમ લખી છે, એક ભૌતિક રાશિ ઝેડ બીજા 4 અવલોકન ABCD પર ઝેડ બરાબર a² b^2/3 √c d³ મુજબ આધાર રાખે છે. એ બી સી અને ડી ના માપનમાં પ્રતિશત ત્રુટીઓ અનુક્રમે 2%, 1.5%, 4% એન્ડ 2.5% છે. તો ઝેડના માપનમાં પ્રતિશત ત્રુટી શોધો. હવે દાખલો ગણવાની જરૂર જ ના પડવી જોઈએ, આવડી જવું જોઈએ. શું આપ્યું? ઝેડ બરાબર આપણને આપ્યું a² b^2/3 છેદમાં આપ્યું છે √c d³. આવું આપ્યું કે ના આપ્યું? જોડે જોડે આપણને ત્રુટી આપેલી. ચલો, એમાં કેટલી ત્રુટી આપી? એમાં ત્રુટી આપી 2%. તો એમાં ત્રુટી આપી 2%. લાઈનમાં જોઈ લેવાનું ખાસ. બીમાં ત્રુટી છે 1.5%, બીમાં ત્રુટી 1.5%, સીમાં ત્રુટી આપી આપણને 4%. બરાબર છે ને? ડીમાં ત્રુટી આપી છે 2.5%. આ ત્રુટી આપી છે. તો ક્વેશ્ચન એમ છે ઝેડમાં ત્રુટી કેટલી? તો શું કરવાનું? ઘાત ગુણ્યા ત્રુટી, એનો ઘાત 2 × ત્રુટી કેટલી? 4% આવશે. તો 4% પ્લસ બીની એનો ઘાત કેટલી છે? 2/3 × 1.5. નો ફાવત આમ કરી દેવાનું, 2/3 ઘાત 2/3
અને તૂટી ગયેલી છે 1.5. 1.5 ને શું કહેવાય, 3/2. શું કહેવાય, 3/2. ખબર પડે કે ના પડે, બધું ઉડી જશે, શું આવશે, 1 આવશે. બરાબર, એક તો વધે કે ન વધે ગુણાકાર ભાગાકાર થવાથી. તો બી બરાબર 2/3 × 1.5 થશે 1. આગળ વધીએ, રૂટ સી. રૂટ સીને શું કહેવાય, સીની અડધી ઘાત કહેવાય. શું કહેવાય, અડધી ઘાત. ખબર પડે, લખી દઉં છું, સીની અડધી ઘાત ગુણ્યાની ત્રુટી કેટલી, 4%. તો કેટલી આવશે, 2% આન્સર આવે કે ન આવે, ભાઈ શાંતિથી સમજો તો ખબર પડી જાય. રૂટ સી એટલે થઈ ગયા સીની અડધી ઘાત, તો સીની ઘાત અડધી ગુણ્યા ત્રુટી 4%. પ્લસ આગળ વધીએ, ડીની ઘાત કેટલી, 3, ગુણ્યાની ત્રુટી કેટલી, 2.5%. બરોબર કે નહીં? તો એક તો 2.5 × 3 એટલે 2 × 3 6, અને 6 ને પાછા અડધા, 6 × 0.5 1.5 થશે 7.5%, એટલે થશે 7.5. બરોબર કે નહીં? 2.5 × 2.5 × 3 વખત કરેલું, આવે 7.5%. આ બધી પર્સન્ટેજમાં આન્સર મળશે. બસ જસ્ટ તમારે સરળ કરવાનું છે. 4 × 1 = 5, 5 × 7 = 12.5, 12.5 × 2 = 14.5. તો ઝેડમાં ત્રુટી કેટલી આવશે, 14.5%. આવો તમારો આન્સર આવી ગયો. બરાબર છે? તો આઈ થિંક આપણે અહીંયા લેક્ચર રાખીએ, જે બે થોડાક દાખલા બાકી છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરાબર, એ તમારો છેલ્લો લેક્ચર રહેશે આ ચેપ્ટરનો. ઓકે, ચલો, ધન્યવાદ, જય હિન્દ.